આજનો ટોપિક પેજ નંબર 137 ઉપર ઉદ વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ એમસીક્યુ વીએસક્યુ તરીકે મોસ્ટ ટાઈમ પી કામમાં આવશે. ઘણા બધા એમસીક્યુ વીએસક્યુ અને દરી નીકળે છે. ચલો આપણે એમસીક્યુની વાત કરીએ. શરૂમાં કયા કયા હશે તો પહેલા જ નંબરે તમને એવું કીધું, પૃથ્વી ઉપર લગભગ 2000 મિલિયન વર્ષ પૂર્વે સૌ પ્રથમ કોષીય જીવન જોવા મળ્યું છે. પહેલો જોવા મળે થઈ ગયો, આ બધું મોઢે કરી નાખવાનું. કોષીય કહું છું, અકોષીય હજુ બહુ વાર હતી એમ, બરાબર. અને કેટલાક કોષો ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. પહેલાં બધા અજારક શોષણની ક્રિયા કરતા હતા, પછી એમાંથી કેટલાક ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. એટલે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા હોય, પ્રકાશ પ્રક્રિયા, એ તબક્કો શરૂઆત થઈ હતી એમના. પ્રકાશ પ્રક્રિયાની અંદર અંધકાર પ્રક્રિયા નહીં પણ પ્રકાશ પ્રક્રિયાનો તબક્કો શરૂ થઈ ગયો હતો. પ્રકાશ પ્રક્રિયાના તબક્કામાં તમને ખબર છે કે નંબર વન પ્રકાશ શક્તિનું શોષણ, તેના માટે રંજક દ્રવ્યો જોઈએ, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી. તો રંજક દ્રવ્યો દ્વારા પ્રકાશ શક્તિનું ગ્રહણ કરતા હતા, પછી એ પ્રકાશ શક્તિનો ઉપયોગ પાણીના વિયોજનમાં કરતા હતા. તો તમને લખેલું છે કે પાણીના અણુના વિયોજનની શરૂઆત થઈ ગઈ હશે, પછી ઓક્સિજનની મુક્તિ થઈ હતી એમાં ધીમે ધીમે, અને પછી એટીપી એનએડીપી એસટીપી નિર્માણ થાય, પછી અંધકાર તબક્કો હતો. એક કોષીય સજીવો ધીમે ધીમે બહુકોષીય સ્વરૂપોમાં અસ્તિત્વ આવતા ગયા. તો 500 મિલિયન વર્ષ પૂર્વે અપૃષ્ઠવંશીઓ આવ્યા, તો એમસીક્યુ બની ગયો. 350 મિલિયન વર્ષ પૂર્વે જડબા વિહીન માછલી આવેલી હતી, અને સમુદ્રી શેવાળનો ઉત્પન્ન થયો 320 મિલિયન વર્ષ અગાઉ. આ બધા એમસીક્યુ બીએસક્યુ હતા, આમાં કંઈ સમજાવવાનું હોય નહીં. સમય આપેલો, તમારે સમયના આધારે જવાબ આપવાનો કે 350 મિલિયન વર્ષ પૂર્વે કોણ આવ્યું હતું, તો કે જડબા વિહીન માછલી ઉત્પન્ન થઈ હશે. 500 મિલિયન વર્ષ પૂર્વે કોણ આવેલા હશે, તો અપૃષ્ઠવંશો આવેલા હશે. અપૃષ્ઠવંશો એટલે અમેરુદંડીઓ, મતલબ કે આપણે જે છિદ્ર સમુદાય કહીએ, કોષ્ઠાંત્ર સમુદાય કહીએ, પૃથુકૃમિ સમુદાય કહીએ, સૂત્રકૃમિ સમુદાય કહીએ, બસ એ લોકો આવ્યા તમે, બરાબર. ઓકે, તો આગળ વધીએ. આપણે પૃથ્વી ઉપર સૌપ્રથમ આવનારો સજીવ કયો, પછી વનસ્પતિ કે પ્રાણીની વાત નહીં કરતા, આપણે સજીવ કહીએ. તો સૌપ્રથમ વનસ્પતિ આવી હતી, પાણીમાં હતી, પછી એ જમીન ઉપર આવી હતી. જ્યારે જમીન ઉપર આવી ને, એ પહેલાં પ્રાણીઓ જ્યારે જમીન ઉપર આવ્યા ને, એ પહેલાં તો આખી જમીન વનસ્પતિથી પથરાઈ ગયેલી હતી, બરાબર. અને પછી એમાંની જે જેમ જેમ સજીવો અને પ્રાણીઓ વિકાસ થતો ગયો, તો મજબૂત અને ભારે બિનપક્ષવાળી જે માછલીઓ હતી, એ લખેલું જો, એ માછલીઓ ભૂમિ પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. મતલબ કે એવી માછલીઓ હતી કે જેમાંથી ઉભયજીવીનો વિકાસ થયો. છેક 1938 દક્ષિણ આફ્રિકામાં પકડાયેલા મત્સ્ય શિલાકાંડ હાલમાં લુપ્ત માનવામાં આવે છે. આ પ્રાણીઓને લોગફિશ તરીકે પણ ઓળખાય છે, જે પ્રથમ ઉભયજીવી તરીકે વિકાસ પામ્યા હશે. મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ નીકળ્યા આની અંદર મિત્રો, તો 1938 દક્ષિણ આફ્રિકામાં એક પકડાયેલી માછલી જેનું નામ હતું શિલાકાંડ, હાલમાં તો જોવા મળતી નથી. અને આ પ્રાણીઓનું બીજું મૂળ નામ શું હતું, લોગફિશ તરીકે ઓળખાતા હતા, અને આમાંથી ઉભયજીવી નીકળ્યા હશે. કેમ કે આ એવી માછલી હતી કે જે જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતી હતી, બરાબર. માટે જે દેડકા કહીએ આપણે, જે સાલામંડર કહીએ, એના શું કહેવાતા હશે, પ્રથમ પૂર્વજો તરીકે ઓળખી શકાય. ચલો તો મને બતાવો કેવી દેખાય શિલાકાંડ અને લોગફિશ, બરાબર. તો એ આવા છે, આ છે શિલાકાંડ માછલી, મત્સ્ય જોઈ લો, બરાબર જોઈ. અને લોગફિશ કેવા દેખાતા હશે, તો સાલામંડર જોયું હતું ને તમે લોકોએ, પગવિહીન, ઉપાંગવિહીન, સાપ જેવું દેખાતું હતું, બસ આ લોગફિશ છે. જોઈ લો, નજીકથી જોઈ લઈએ, આવી દેખાય માછલી છે અને થોડીક સાપ જેવી છે, બરાબર. તો આ લોગફિશ હતા. તો આ તમે જોઈ શકો છો, બાજુમાં પાણી છે અને અહીંયા જમીન છે, તો બંને જગ્યાએ રહી શકતા હતા. માટે આમને જે દેડકા કહીએ, જે સાલામંડર કહીએ, એના શું કહેવા માટે પૂર્વજો માનવામાં આવેલા હતા, બરાબર. પછી આપણે વાત કરીએ સરીસૃપ. ઉભયજીવીમાંથી સરીસૃપ ઉતરી આવે, ઉભયજીવી એટલે જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતા હશે એવા સજીવો, અને પછી એમાંથી સરીસૃપો ઉતરી આવ્યા. હાલના સમયે કાચબા, કશ્યપ અને મગર જોવા મળે છે. અત્યારે હાલના સમયે આ સરીસૃપો જોવા મળતા હશે કે જે પાણીમાં પણ રહી શકતા હશે. મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ 200 મિલિયન વર્ષ દરમિયાન ભિન્નના આકાર અને કદવાળા સરીસૃપો હતા, જે પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં હતા, પ્રભાવી હતા. આ ગાળામાં વિશાળ ત્રિઅંગી પણ હાજર હતી, વનસ્પતિની વાત કરે છે. આ સરીસૃપો અને ફર્નસ ધીરે ધીરે મૃત્યુ પામ્યા અને કોલસાના ભંડારોમાં રૂપાંતર થઈ ગયા, દચાઈ ગયા. કોઈ કારણસર વાવાઝોડું આવ્યું હશે, કાં તો કોઈ ઉથલ પાથલ થઈ હશે ભૂકંપ જેવી. મોટાભાગના સરીસૃપો, ફર્નસ અને ત્રિઅંગીઓ મૃત્યુ પામ્યા અને જમીનમાં દટાઈ ગયા અને ધીમે ધીમે કોલસાના ભંડાર બની ગયા, બરાબર બાળકો. તો આ વિડીયો આપણે અહીં સુધી રવા દઈએ, કારણ કે આ ટોપિક લાંબો છે, એટલે આપણે બે ભાગમાં વિભાજિત કરીશું, બરાબર મિત્રો. તો આપણે બીજા ભાગમાં મળીએ.
ઓકે બાય આવજો.